બોટાદ દુષ્કર્મની ઘટનામાં પડઘા. સુરતમાં દેવીપૂજક સમાજે ન્યાયની માંગણી સાથે રોષપૂર્વક રેલી યોજી હતી. 9 વર્ષની બાળકીના બળાત્કારી અને હત્યારાઓને વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા ફાંસીની માંગ કરાઈ. કપાયેલા પતંગ પકડવા પાછળ દોડી રહેલા બાળકીને લાલચ આપી નજીકના ખંડેર ક્વાર્ટરમાં લઈ જઈ નગ્ન કરી મોઢાના ભાગે પ્લાસ્ટિક નાખી હત્યા કરાઈ. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. જી, આપનું નામ? મારો ભાઈ દિનેશભાઈ મધુભાઈ વાઘેલા. આપણે સંગઠન રીતના કાર્ય કરીએ છીએ. જોતી બોલજો. પણ આ એક જે ઘટના બની છે, તમામ દેવી પૂજકની છોકરીની કોઈ ઘટના નથી. અને આ વિશેષ ઘટના કોઈ બી સમાજની છોકરી અંગત ન થવો જોઈએ. ના થાય બી તો આને ફાસ્ટ કોર્ટમાં જઈને કોઈ 3 મહિના કે 4 મહિના કે વર્ષ સુધી ખેંચાવવા નથી. ફાસ્ટ કોર્ટને અને આપણી સરકારશ્રીને મારી એટલી જ અપીલ છે કે જેમ બને એમ એને 10 દિવસમાં કે 15 દિવસમાં ફાંસીનો હુકુમ આપે. નહીંથી બી જે કોઈ વધારે સજા થતી હોય એ કરીને આપે, સજા આપે. એ અમારી સમાજની માંગણી છે કે બધાને ન્યાય આપે. બસ આટલું જ નિર્દેશન જણાવવા માગું છું, સર. બસ. જે સર, આપનું નામ? મારું નામ અશોક ભાઉભાઈ ડબ્બાવાલા છે. વિરાટ દેવી પૂજક સંઘની અંદર ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું. અમારે વિરાટ દેવી પૂજક સમાજની દીકરીને બોટાદની અંદર 9 વર્ષની છોકરીને બળાત્કાર કરીને, જે નરાધમે બળાત્કાર કરીને મારી નાખી છે, એને સખ્તમાં સખ્ત સજા થાય. અને સરકારશ્રીને એક જ અપીલ છે કે આવા લોકોને મફતિયા રોટલા ના ખવડાવાય. 10 દિવસ તાત્કાલિક આને પાછલી સજા આપો, એવી જ અમારી નમ્ર વિનંતી છે. જી, આપનું નામ? મારું નામ સુરેશ વાઘેલા. મારી જવાબદારી ગુજરાત પ્રદેશ મહામંત્રી કે મારે વિરાટ દેવ સંઘમાં મહામંત્રી તરીકે છું અને અખિલ ભારતીય આદિ મહાસંઘમાં ગુજરાતનો પ્રમુખ છું. પણ હું એક સમાજનો દીકરો બી છું. આ જે રેલીનું આજે મેં આયોજન કર્યું એનું કારણ એ છે કે બોટાદમાં 15/1/2023 દિવસે કુલ જેવી છોકરી 9 વર્ષની એ પતંગ પકડતા તાના હેવાન ખોરીએ એને ડૂબોચીને એની સાથે બળાત્કાર કરી અને એને મોતના ઘાટ ઉતારી છે. એના માટે સવારે બી અમે ભવ્ય સે ભવ્ય રેલી કાઢી આવેદનપત્ર કલેક્ટર સુધી પહોંચાડ્યું અને હજુ બી આ આયોજન ચાલુ જ રહેશે.